संयोजनीय रासायनिक प्रक्रिया हो तो अल्कोहल थी खरो ने पहला हमारा अल्कोहल ही ना करिशु अल्कोहल थी खरो ने ते सर्वतोमुखी संयोजन दिए भाई इतने अल्कोहल केंद्रानुलागी प्रक्रिया अने इलेक्ट्रॉनुलागी प्रक्रिया बन्ने प्रक्रिया को तरीके प्रक्रिया करे इलेक्ट्रॉनुलागी प्रक्रिया केंद्रानुलागी प्रक्रिया इलेक्ट्रोफाइल न्यूक्लियोफाइल अब टी चर्चा आप अगर मैं जरूर मैं करी लिया छे लेकिन अल्कोहल संयोजन केंद्रानुलागी प्रक्रिया અને ઇલેક્ટ્રોનુલાગી પ્રક્રિયા બંને પ્રક્રિયા પો તરીકે પ્રક્રિયા કરે છે એટલે કે ડબલ વોલ ભજવે છે એટલે સર્વોત્તમ સંયોજન કહેવાય તો ચલો આપણે બંનેની વાત કરીશું એટલે અલ્કોહોલ સંયોજન કેન્દ્રાનુલાગી પ્રક્રિયા તરીકે વર્તે ને ત્યારે અલ્કોહોલમાં ઓ ને એચ વચ્ચેનો બંધ તૂટે ઓ ને એચ વચ્ચેનો બંધ તૂટે ચલો જોઈએ કે ખ્યાલ આવશે केंद्रानुरागी प्रक्रिया तरीके अल्कोहल संयोजन सु बात करें जब अल्कोहल संयोजन केंद्रानुरागी प्रक्रिया तरीके वर्ते त्यारे इमा रहेलो ओ अने एच वच्चेनो बंध तूटे चलो ये कही रीति छे एटले ख्याल आवशे तमने बराबर પ્રક્રિયા તરીકે વર્તે એટલે આપણે એની પ્રક્રિયા આપણે કરવાના છે
पहला अल्कोहल चाहिए इलेक्ट्रॉन अनुराग की प्रक्रिया तरीके होते हैं जो सी ने ओ एच एन ओ बन जुड़े। तो चलो पहला अपना बताएंगे प्रोटोन ने कितना अल्कोहल बना लिए। तो पहला अल्कोहल को सामान्य सूत्र लगते हैं आर सी एच टू ओ एच आजो चलो एनो प्रोपोनेशन में दिए लेट का साथ ये अपने खबर अजोड़ा हम आर सी एच टू ओ मन मन वाला इलेक्ट्रॉन कौन अपन ऑक्सीजन या प्लस नहीं अपन बनी है जो ले आ सी एच टू ओ एच टू प्लस बनी है जो ले आज अपन जो प्रोटोनिक अल्कोहल चलो अगर आ प्रोटोनिक अल्कोहल की प्रक्रिया माइनस कैंडल और आगे क्या करेंगे साथ करेंगे तो तुम्हें ये जो ही सोचो चलो हाँ जी भाग दिया छे आ कार्बन साथ बराबर अने इन्हीं साथ जोड़ा है इतने आ बन टूटी है तुम्हें ये जो ही सोचो बराबर जी એટલે શું થવાનું અહીંથી આ બંધ તૂટી જવાનું આ બંધ તૂટવાનું બોલો કોની વિદ્યુતભિન્નતા વધારે સી નો કોની વિદ્યુતભિન્નતા વધારે એટલે બંને ઇલેક્ટ્રોન લઈ લીધા છે બંને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે પ્લસ માઇનસ થશે એટલે પાણી છૂટું પડી ગયું આ એચ ટુ ચાલો અને ઇલેક્ટ્રોન ગુમાઈ ગયા એટલે આ સી એચ પ્લસ જે બીઆર માઇનસ સાથે જોડાવાનું એટલે બીઆર ઇલેક્ટ્રોન આપવાનું એટલે પ્લસ માઇનસ પર સરસ ના લેવાનું પ્લસ માઇનસ પર તો આ રીતે સોલ્યુશન બન્યું અને તમે જોશો કે અહીંયા જે સી ને ઓછનો બંધ હતો તે ને તૂટી ગયો અને જગ્યા બીઆર આવી ગયો એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે આલ્કોહોલ પ્રોટોન કે તો સી ને ઓછનો બંધ તૂટે ફરીથી રિપીટ કરી દઉં આલ્કોહોલ પહેલા પ્રોટોનેશન કર્યું એટલે આ પ્રોટોનિક આલ્કોહોલ બન્યો તો પ્રોટોનિક આલ્કોહોલની બીઆર માઇનસ ની પ્રક્રિયા કરી બંને ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજન માં ઓક્સિજન ની વિદ્યુતતા વધારે બંને ઇલેક્ટ્રોન લઈ લઈ એટલે પ્લસ માઇનસ થતા એટલે પાણી છૂટું પડી ગયું અને આ સી પ્લસ ને બીઆર માઇનસ જોડાયો એટલે આપણો આ પ્રક્રિયા ટૂંકમાં યાદ શું રાખવાનું છે કે આલ્કોહોલ સર્વતોમુખી સંયોજન કહેવાય એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા બંને પ્રક્રિયા તરીકે પ્રક્રિયા કરે જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે પ્રક્રિયા કરે આલ્કોહોલ સંયોજન તો ઓને એચ એચ નો અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે પ્રક્રિયા કરે આલ્કોહોલ સંયોજન તો સી ને ઓવર છે કમ્પાઉન્ડ તૂટે આટલું નોર્મલી યાદ રાખો તો આને આધારે આપણે ઓ ને એચ વચ્ચે અને સી ને ઓ વચ્ચે બંધ તૂટવાના આધારે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનને પ્રક્રિયાને આપણે બે વર્ગમાં વહેંચવાનું છે એક ઓ ને એચ વચ્ચે બંધ તૂટવાની પ્રક્રિયા બીજી સી ને ઓ વચ્ચે બંધ તૂટ સી ને ઓ વચ્ચે બંધ તૂટવાની પ્રક્રિયા તો એના આધારે આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની પ્રક્રિયાને બે ભાગમાં વહેંચીશું જે હવે આપણે જોવાના છે હવે આપણે જવાના છીએ આલ્કોહોલ સંયોજન અને ફિનોલ સંયોજનની રાસાયણિક પ્રક્રિયા પણ એવી પ્રક્રિયા જોવાના છે જેમાં ઓ ને એચ વચ્ચેનો બંધ તૂટે ઓ ને એચ વચ્ચેનો બંધ તૂટે ચલો એમાં પહેલા આપણે લેવાના છે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની એસિડિકતા અને એમાં પહેલો મુદ્દો લઈશું ધાતુઓ સાથેની પ્રક્રિયા ધાતુઓ સાથે સમજો મારી પાસે આલ્કોહોલ છે અથવા ફિનોલ છે એની સક્રિય ધાતુ જેવી કે સોડિયમ હોય પોટેશિયમ હોય મેગ્નેશિયમ હોય એલ્યુમિનિયમ હોય તો એની સાથે આપણે પ્રક્રિયા કરીશું ને તો અણુવર્તી આલ્કોક્સાઇડ અથવા ફિનોક્સાઇડ સંયોજન બને અને હાઇડ્રોજન વાયુ દૂર થાય એટલે ફરીથી હું રિપીટ કરીશ કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની સક્રિય ધાતુ જેવી કે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલમાંથી અનુવર્તી આલ્કોક્સાઇડ અને ફિનોલમાંથી અનુવર્તી ફિનોક્સાઇડ સંયોજન બને અને હાઇડ્રોજન વાયુ નિપત તરીકે આપણને મળે છે પ્રક્રિયા જોશું તો વધારે ખ્યાલ આવશે તો પહેલા મેં આલ્કોહોલનો સામાન્ય સૂત્ર લખ્યું આપણી પાસે છે આલ્કોહોલ
चलो एनी में सोडियम धातु से अलग कर दिया कर बहुत बहुत तो सुन है तो ये कौन हाइड्रोजन बन गया એટલે આ હાઇડ્રોજન H2O તરીકે ને આપણને બધાને ખબર ઓક્સિજન ની વિદ્યુતતા વધારે એટલે બનાય મે કમ લઈ લે પર માઈનસ લા આજ આ આયન બને એટલે હાલ્કોક્સાઇડ આવે અને એની સાથે આ સોડિયમ જોડાય બરાબર એટલે આ જે બને એટલે સોડિયમ હાલ્કોક્સાઇડ બને હાલ્કોક્સાઇડ એને સોડિયમ જોડાય એટલે આ જે બને એટલે સોડિયમ હાલ્કોક્સાઇડ એટલે એને સોડિયમ હાલ્કોક્સાઇડ ચલો ઉદાહરણ આપ્યું એટલે વધારે ખ્યાલ આવશે આલ્કોહોલ તરીકે મેં મિથેનોલ લો એમ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો આપણે તે જોઈ ગયા આપણું એચ એચ નું બન્યું કે અને આ એચ એચ તરીકે જ થઈ જાય અને આ સી એચ થ્રી ઓ માઇનસ એટલે મિથોક્સાઇડ કહે એની અંદર સોડિયમ જોડાવાનું બરાબર એટલે આ જે બન્યું નામ સોડિયમ મિથોક્સાઇડ શું બન્યું સોડિયમ મિથોક્સાઇડ બે કાર્બન વાળો આલ્કોહોલ અને આ બે કાર્બન વાળા આલ્કોહોલનું નામ છે આપણને ખબર છે ઇથેનોલ જો એની હું મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું ઉપમા પ્રક્રિયા થી આવી બરાબર સમજવા માટે બરાબર છે તો આપણને ખબર છે ક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે ઓને એચ ઓક્સિજન બંધ તૂટે અને આ એચ એક્સ્ટ્રા તરીકે જ થઈ જાય બાકી જો CH3CH2O માઇનસ લા ઇથોક્સાઇડ બન્યો કે ભાઈ અને એની આ મેગ્નેશિયમ જોડાય પણ આપણે જોઈ ગયા કે અહીંયા Na+ હતું ને આ CH3O- હતું એટલે પતન શું થઈ ગયું પણ અહીંયા Mg ની સંયોજકતા છે ને +2 આવે છે શું આવે +2 અને +2 સંયોજકતા આવે ને એટલે આખો ભાગ આપણો બે કરી દીધો એટલે આ આખો ભાગ અહીંયા બે કરી દઈશું બરાબર એટલે તમે જોશો એચ પણ બે થઈ ગયો બરાબર તો આ રીતે સંતુલિત કરવું પડે અહીંયા આપણે સંતુલિત કોણ થઈ ગયું એચ બે છે જો એટલે અહીંયા બે કરી દઈએ એટલે કાર્બન બે થઈ ગયા એટલે સોડિયમ પણ બે થઈ જાય સેમ અહીંયા પણ એચ બે એટલે આર બે થઈ ગયા બરાબર તો આ રીતે અહીંયા સંતુલિત કરવું પડે ઓકે હવે હું તૃતીય ક્રિયા આલ્કોહોલ લઉં છું મેં જો સ્વાદ તૃતીય ક્રિયા આલ્કોહોલ લઉં છું તૃતીય ક્રિયા આલ્કોહોલ એને મેં એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું તો આપણને ખબર છે ઓને એચ છે ને બધું કે સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરે છે અને H2O છું તો તમે જોશો આ તૃતીય બ્યુટોક્સાઇડ આયન છે તો કરી દેજો તૃતીય બ્યુટોક્સાઇડ અને એને અહીંયા તે એલ્યુમિનિયમ જોડાવાનો પણ એલ્યુમિનિયમ સંયોજકતા +3 એટલે અહીંયા આપણે 3 લેવો પડે જો બરાબર અને આ જે બન્યો તે એલ્યુમિનિયમ તૃતીય બ્યુટોક્સાઇડ શું નામ તૃતીય બ્યુટોક્સાઇડ એની સાથે એલ્યુમિનિયમ જોડાયેલા એલ્યુમિનિયમ તૃતીય બ્યુટોક્સાઇડ આનું નામ આપણે જોઈ ગયા આ ઇથોક્સાઇડ એટલે આનું નામ થાય મેગ્નેશિયમ ઇથોક્સાઇડ ચાલો હવે સંયોજક આપણે જોઈ લઈએ આખા ભાગ 3 છે બરાબર છે એટલે મને અહીંયા 3 કરવું પડે પણ હાઇડ્રોજન પાછળ 2 છે જો એટલે 3 2 6 જો એટલે આ ભાગ અહીંયા પાછળ મારે 2 કરવા પડે એટલે એલ્યુમિનિયમ બે જાતો એટલે આ સમીકરણ સંતુલિત થઈ ગયું ક્લિયર ફરીથી ઓક્સિજન 3 બરાબર પણ અહીંયા હાઇડ્રોજન એક જ છે એટલે અહીંયા બે છે એટલે બે પછી 6 કરી દીધા એટલે આ સમીકરણ સંતુલિત થઈ ગયું એટલે એલ્યુમિનિયમ પણ બે ગયા આ સમીકરણ સંતુલિત થઈ ગયું તો તમે આ જોઈ શકો છો કે આલ્કોહોલની સક્રિયતા તો સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરે છે તો અનુવર્તી આલ્કોક્સાઇડ સંયોજન બને જો એ બી ફિનોલ ની પ્રક્રિયા કરી શકો છો ફિનોલ ની પ્રક્રિયા ફિનોલ આ ફિનોલ
એની શરતે અંદર પ્રતિક્રિયા કરી છે સેમ ઓન એક્ઝિટન બહાર ઉડે અને એટલે કે ઓ માઇનસ એટલે ફિનોક્સાઇડ આયન બનીનો કહેવાય અને એના ત્યાં સોડિયમ જોડાય અને આ બંધ ન્યુક્લિયર ગેસ એસ્ટર તરીકે છૂટો પડી ગયો અને આ જે ઘટક બન્યું નામ સોડિયમ ફિનોક્સાઇડ શું બની લેવાય સોડિયમ ફિનોક્સાઇડ તો ફિનોલ ની આપણે આ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી તો આ ઓને એચ વચ્ચે નો બંધ તૂટી ગયો એટલે એચ એસ્ટર તરીકે છૂટો પડ્યો અને આ બની ગયો સોડિયમ ફિનોક્સાઇડ ચલો એ જ રીતે ફિનોલ ની પ્રક્રિયા હું કરી સમજે પ્રોપર બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જો જેવી રીતે શું થવાનું સેમ ઓને એચ વચ્ચે નો બંધ તૂટે એટલે આ એચ ને આવું એચ એટલે એચ ટુ છૂટો પડી જાય અને સોડિયમ ફિનોક્સાઇડ પણ કરેક્ટ યા ફિનોલ ની સોડિયમ ધાતુ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો ઓને એચ વચ્ચે નો બંધ તૂટે એટલે એચ છૂટો પડે અને સોડિયમ ફિનોક્સાઇડ બને છે ચલો બધી જે પ્રક્રિયા જોઈ ગયા આલ્કોહોલ જેને અનુવર્તી આલ્કોક્સાઇડ બનાવ્યો સક્રિય ધાતુ સાથે ને ફિનોલ જેને સક્રિય ધાતુ સાથે પ્રબળ બેઝ સાથે અનુવર્તી ફિનોક્સાઇડ બનાવ્યો તો બળતી પ્રક્રિયામાં તમે જોશો કે આ આલ્કોહોલ સંયોજન અને આ ફિનોલ સંયોજન એસિડ તરીકે વર્તે છે એટલે એસિડ તરીકે વર્તે છે એટલે સ્વભાવ છે એસિડ છે એ કઈ લખવું પડે તો તમે જોશો બળતી પ્રક્રિયામાં ઓને એચ વચ્ચેનો બંધ તૂટે અને એચ પ્લસ આપે તમે જોશો ઓને એચ વચ્ચેનો બંધ તૂટે એચ પ્લસ આપે એટલે ઓને બી દૂરતા બધા એટલે બધા એક લઈ લેચ પ્લસ છૂટો પડે એટલે આ બધી પ્રક્રિયામાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજન એચ પ્લસ આપે છે અને જે એચ પ્લસ આપે તે બોરી લોન્સ્ટેડ બોરી સિદ્ધાંત પ્રમાણે તો આપણે વાત કરીશું ગોર્ચેન બોરી સિદ્ધાંત પ્રમાણે કે એસિડ કેવા બરાબર એટલે આ બધી પ્રક્રિયા એમ દર્શાવે છે કે આલ્કોહોલ સંયોજન અને ફિનોલ સંયોજન એચ પ્લસ એટલે પ્રોપર નું ધ્યાન કરે છે એટલે લોન્સ્ટેડ બોરી સિદ્ધાંત પ્રમાણે કે બધા એસિડ છે તો ચલો એક સામાન્ય પ્રક્રિયા બતાવું કે જેમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પ્રોસેસ બોડી સિદ્ધાંત પ્રમાણે એસિડ સંયોજન વર્તે છે તો તમે જોશો આ મારી પાસે આલ્કોહોલ છે જે આપણે વાત કરીશું કે એસિડ છે સમજો બરાબર તો એની બેઝ સાથે પ્રક્રિયા કરો બેઝ એટલે આ બેઝ સમજો તો શું થાય તો આ ઓને એચ વચ્ચેનો બંધ તૂટવાનો ઓને એચ વચ્ચેનો બંધ તૂટવાનો ઓને વિલયન તવાદાલે બંને ઇલેક્ટ્રોન લઈ લે નેચ પ્લસ અમાવાનો એટલે બી નેચ જોડાવાનો બી બંધ બનવા માટે ઇલેક્ટ્રોન આપવાનો નેચ પ્લસ છૂટો પડવાનો અહીંથી બરાબર એચ પ્લસ છૂટો પડવાનો બરાબર એચ પ્લસ ને બી જોડાય બી કોણ એચ બને બરાબર અને આ વિદ્યુત બંને ઇલેક્ટ્રોન લઈ લે એટલે આલ્કોક્સાઇડ બને જો તો મેં જોશો આ એસિડ એચ પ્લસ ઘુમાઈ ગયો એસિડ એચ પ્લસ આઈ કોણ આલ્કોક્સાઇડ બનાવી ગયો અને એસિડ એચ પ્લસ આપીને જે પદાર્થ બનાવે તેને એસિડ નું સંયોજન બેઝ કહેવાય અને બેઝ એચ પ્લસ બનીને જે પદાર્થ બનાવે તેને બેઝ નું સંયોજન એસિડ કહેવાય સામાન્ય પ્રક્રિયા બતાવી કે જેમાં આલ્કોહોલ સંયોજન કોન્સ્ટન્ટ બોડી સિદ્ધાંત પ્રમાણે એસિડ સંયોજન તરીકે વર્તે છે અને આ પ્રબળ બેઝ ને આ એચ પ્લસ ઇલેક્ટ્રોન નું દાન કરે છે તો આ બધી પ્રક્રિયા બતાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સ્વભાવે એસિડ છે તો ફરી બીજું જરાક ઝડપથી રિપીટ કરી લઉં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની સક્રિય ધાતુ સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ એની સાથે પ્રક્રિયા કરો તો અનુવર્તી આલ્કોક્સાઇડ અને અનુવર્તી ફિનોક્સાઇડ સંયોજન બનાવે છે તમે જોશો આ બળતી પ્રક્રિયા પરથી સાબિત થાય છે કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજન એચ પ્લસ આપે છે એટલે પ્રોસેસ બોડી સિદ્ધાંત પ્રમાણે આ બધી તત્વો સાથેની પ્રક્રિયામાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સ્વભાવે એસિડિક છે તો આલ્કોહોલ સંયોજન સ્વભાવે એસિડિક છે એક સામાન્ય પ્રક્રિયા બતાવી કે આલ્કોહોલની બેઝ સાથે પ્રક્રિયા કરો તો એચ પ્લસ આપે એટલે એસિડ તરીકે વર્તે અને એચ પ્લસ મેળતા બરાબર એટલે એસિડ તરીકે વર્તે તમે અહીં જોઈ શકો છો અને એસિડ એચ પ્લસ આપીને જે પદાર્થ બનાવીને સંયોગી બેઝ કહેવાય બેઝ એચ પ્લસ રીતે નીચે પદાર્થ બનાવીને સંયોગી એસિડ કહેવાય તો આ તત્વો સાથે પ્રક્રિયા થશે કે જે તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે વાત કરવાના છે આલ્કોહોલ સંયોજનની એસિડિકતા આલ્કોહોલ સંયોજન આલ્કોહોલ સંયોજનનો જે એસિડિક સ્વભાવ છે તે કોને કારણે હોય તો એ આ O bond H બંધની ધ્રુવીયતાને કારણે હોય
આવો ઓને x વધારે ધ્રુવીય ઓ માઇનસ ડેલ્ટા x પ્લસ ડેલ્ટા અને ધ્રુવીયતાને કારણે હોય એટલે આલ્કોહોલ સંયોજનનો એસિડિક સ્વભાવ આ ઓ ઓન h બની ધ્રુવીયતાને કારણે છે તમને ખબર આલ્કોહોલ સંયોજનોમાં ઓ ઓન h જે બન છે તેની સાથે આ R જોડાયેલો છે આલ્કાઇલ સંયોજન અને આલ્કાઇલ સંયોજન તરીકે આવે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ તો બધા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ કહેવાય ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય બરાબર અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ એટલે એ આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન આપે બરાબર અને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન આપે એટલે આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય અને આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય એટલે આ બંનેની ધ્રુવીયતા ઘટી જાય ક્લેશ પર સોધન વધુ આપણે સાયુ કોણ એચ બની ધ્રુવીયતા ઘટી જાય અને ધ્રુવીયતા ઘટે એટલે એની એસિડ તરીકેની પ્રબળતામાં ઘટાડો થાય ફરી જો સમજો આલ્કોહોલ સંયોજનનો એસિડિક સ્વભાવ આ ઓ વોન એચ બની ધ્રુવીયતાને કારણે હોય છે અને આલ્કોહોલ સંયોજનમાં જે આ આર આલ્કાઇલ સમૂહ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ આ બધા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે ઇલેક્ટ્રોન આપે અને એ ઇલેક્ટ્રોન આપે તો આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે અને ઘનતા વધે એટલે આ ઓ ઓન એચ બંધની ધ્રુવીયતા ઘટે આ કે એસ્પ્રેસ વધુ આકર્ષાય ધ્રુવીયતા ઘટે અને એને કારણે એસ્પ્રેસ સેલેટી છૂટો નહીં પડે એટલે આલ્કોહોલ સંયોજનની એસિડ તરીકેની પ્રબળતામાં ઘટાડો થાય તો ચલો આને આધારે હું પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક જે ત્રણ આલ્કોહોલ છે એનો એસિડિક સ્વભાવ સમજાવું જો તો મારી પાસે આ પ્રાથમિક આલ્કોહોલ છે બોર્ડ પર જો આ પ્રાથમિક આલ્કોહોલ બરાબર આ મારી પાસે દ્વિતીય આલ્કોહોલ છે જો આ દ્વિતીય આલ્કોહોલ અને આ તૃતીય આલ્કોહોલ છે હવે આપણે સમજીએ કે આ પ્રાથમિક દ્વિતીય અને તૃતીય આલ્કોહોલ તો આમાં ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ અથવા ઇલેક્ટ્રોન દાતા સમૂહ એક જ છે છે ને એટલે આમાં જે ઓ ઓન એચ બંધ હશે એની ધ્રુવીયતા ઓછી થશે જ્યારે આમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ બે છે જુઓ એટલે ઓ ઓન એચ બંધની ધ્રુવીયતા વધારે ઘટે એટલે આના કરતા આના એસિડની પ્રબળતા ઓછી હોય જુઓ અને આમાં ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ ત્રણ છે એટલે આમાં ઓપન એચ બંધની ધ્રુવીયતા હજુ વધારે ઘટશે એટલે એની એસિડ તરીકેની પ્રબળતા એકદમ ઓછી હશે એટલે આના પરથી એમ કહી શકાય કે જેટલા ઇલેક્ટ્રોન દાતા સમૂહ આલ્કોહોલમાં ઓછા વધારે હશે એટલે એસિડ તરીકેની પ્રબળતા એની ઓછી હશે એટલે પ્રાથમિક આલ્કોહોલ કરતાં દ્વિતીય આલ્કોહોલ ઓછો હશે અને એના કરતાં તૃતીય આલ્કોહોલની એસિડ તરીકેની પ્રબળતા સૌથી ઓછી હોય છે તો ક્લિયર થઈ ગયું તો આ પ્રાથમિક દ્વિતીય અને તૃતીય આલ્કોહોલની એસિડ તરીકેની પ્રબળતાને સમજાવી ફરીથી આમાં એક જ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ આમાં બે એટલે આમાં આના કરતામાં ઓવન એસિડની ધ્રુવીયતા ઓછી થાય એટલે આની એસિડ તરીકેની પ્રબળતા ઓછી થાય જ્યારે આમાં ત્રણ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ એટલે અહીંયા ઓવન એસિડની ધ્રુવીયતા એકદમ ઓછી થઈ જાય એટલે એસિડ તરીકેની પ્રબળતાની બધા કરતા ઓછી આવે બરાબર ચલો હવે એસિડિકતાની આલ્કોહોલની એસિડિકતાની સરખામણી પાણી સાથે કરીશું આપણે આ પાણી જે ખરું ને પાણી બરાબર એ આલ્કોહોલ કરતા પ્રબળ રહેશે આલ્કોહોલ પાણીની સરખામણીમાં નિર્બળ છે કહેવાય ચલો એના માટે હું આલ્કોહોલ પાણી સાથેની પ્રક્રિયા કરીને બતાવું આલ્કોક્સાઇડ આયન પાણી સાથેની પ્રક્રિયા કરીને બતાવું છું આ આલ્કોક્સાઇડ આયન લીધો એની હું પાણી સાથે પ્રક્રિયા કરું છું આ પાણી ને આલ્કોક્સાઇડ ચલો એની પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ તો અહીંયા ઓને એચ ઓછાનો બની ઉડે એટલે ઓ વિધિ વિધિ દ્વારા વધારે બંને ઇલેક્ટ્રોન લઈ લે લા ઓ એચ માઇનસ હાઇડ્રોક્સાઇડ બન્યો તમે અહીં જોઈ શકો છો અને આ એચ પ્લસ અહીં આવે આર બોન્ડ વન એચ આ ઇલેક્ટ્રોન આખા હોય એટલે એચ પ્લસ તટસ્થ થઈ જવાનું તમે જોશો આ પ્રક્રિયામાં પાણી એચ પ્લસ આપે છે પ્રોટોન દાતા છે બરાબર એટલે આ પાણી એસિડ તરીકે વર્તે જ્યારે એચ પ્લસ મેળવે એટલે બેઝ તરીકે વર્તે છે એસિડ એસ પ્લસ
संयुग्मित एसिड छो होम्योपैथी में मतलब ये सो के पानी एच प्लस आके कौन दाता है जो એટલે પાણી એસિડ કહેવાય છે ને એટલે આલ્કોહોલ સંયોજનની સરખામણીમાં આલ્કોહોલ સંયોજન પાણીની સરખામણીમાં નિર્ભર એસિડ છે હવે જો આલ્કોહોલ સંયોજનની પાણી સાથે આપણે પ્રક્રિયા કરી તો શું થયું તો બતાવે છે કે આલ્કોહોલ કરતા પાણી વધુ સારો પ્રોટોન દાતા છે એટલે કે એચ પ્લસ દાતા છે એટલે આલ્કોહોલ કરતા પાણી પ્રબળ એસિડ છે એ જે તમે એ જો આ આલ્કોક્સાઇડ આયન ના હાઇડ્રોક્સાઇડ આયન તો આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારો પ્રોટોન ગ્રાહક હોય એટલે એચ પ્લસ સ્વીકારે છે એટલે આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારો પ્રોટોન ગ્રાહક કહેવાય એટલે કે આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારો બેઝ કહેવાય પ્રબળ બેઝ કહેવાય એટલે આપણે વાત કરીએ મારી પાસે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એને હોય છે અને આ સોડિયમ ઇથોક્સાઇડ હોય છે બરાબર તો આ બેમાં સૌથી પ્રબળ બેઝ કોણ કહેવાય તો આલ્કોક્સાઇડ ઇથોક્સાઇડ તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા પણ આ સોડિયમ ઇથોક્સાઇડ વધારે સારો પ્રબળ બેઝ કહેવાય તો કહે છે બધાને બરાબર તો પાછો એકવાર આલ્કોહોલ સંયોજન પાણીની સરખામણીમાં નિર્ભર છે કહેવાય તો એના માટે આલ્કોક્સાઇડ આયનની પાણી સાથે પ્રક્રિયા કરી બરાબર તો તમે જોશો આ પ્રક્રિયામાં પાણી સારામાં સારો પ્રોટોન દાતા છે દેખે એને કારણે આ પાણી આલ્કોહોલ કરતા વધારે પ્રબળ એસિડ કહેવાય અને આ પ્રક્રિયામાં તમે જોશો આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારો પ્રોટોન ગ્રાહક કહેવાય એચ પ્લસ સ્વીકારે એટલે આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ કરતા વધુ સારો પ્રબળ બેઝ કહેવાય અને આ જો પછી કહેવાય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ ઇથોક્સાઇડ માં સૌથી વધારે પ્રબળ બેઝ કોણ કહેવાય કે સોડિયમ ઇથોક્સાઇડ આ આલ્કોહોલ જે ખરો ને આલ્કોહોલ એ બ્રોન્સ્ટેટ બેઝ તરીકે પણ વર્તી શકે તમે જો કેમ એનું વર્તવાનું કારણ શું કારણ કે અહીંયા ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન હોય એટલે સરળતાથી એચ પ્લસ પ્રોટોન સ્વીકારી શકે બરાબર અને એને કારણે એ પ્રોન્સ્ટેટ બેઝ તરીકે પણ વર્તી શકે છે આ પ્રક્રિયામાં આપણે જોઈ લીધું છે બરાબર તો આ મુદ્દે જોઈ ગયા આપણે આલ્કોહોલ સંયોજનની એસિડિટી ફરીથી રિપીટ કરી લઉં આલ્કોહોલ સંયોજન નો એસિડિક સ્વભાવ ઓ બોન્ડ એચ પરની ધ્રુવીયતાને કારણે હોય છે તમે જોશો આલ્કોહોલ સંયોજનોમાં જે આ આલ્કાઇલ સમૂહ મિથાઇલ ઇથાઇલ આ બધા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે ઇલેક્ટ્રોન આપે એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે ઓ બોન્ડ એચ પરની ધ્રુવીયતા ઘટે અને એને કારણે એની એસિડ તરીકેની પ્રવૃત્તિ ઘટે છે તો આ મુદ્દાને આધારે આપણે જોઈશું કે પ્રાથમિક દ્વિતીય અને તૃતીય એમાં કયો વધારે પ્રબળ ને કયો ઓછો તો બીજો શું પ્રાથમિક આલ્કોહોલમાં એક જ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય જ્યારે એમાં બે હોય એટલે આના કરતા આમાં ઓબોન એચ આના કરતા આમાં ઓબોન એચ ની ધ્રુવીયતા વધારે હોય એટલે વધારે ઇલેક્ટ્રોન દાન આપે અને મેં કહ્યું આના કરતા આની એસિડ ની પ્રબળતા ઓછી પ્રાથમિક કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય ની એસિડ તરીકે ની પ્રબળતા ઓછી કારણ કે ત્રણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે જો એટલે આની ઓબોન એચ ની ધ્રુવીયતા એકદમ ઓછી થઈ જાય એટલે આની એસિડ તરીકે ની પ્રબળતા વધતા કરતા ઓછી હોય એટલે એસિડ ની પ્રબળતાનો ક્રમ એ છે પ્રાથમિક આલ્કોહોલ ગ્રેટર ધેન દ્વિતીય આલ્કોહોલ ગ્રેટર ધેન તૃતીય આલ્કોહોલ ચલો હવે પાણી ને આલ્કોહોલ તો આલ્કોહોલ સંયોજન પાણીની સરખામણીમાં નિર્બળ છે તો એના માટે આલ્કોક્સાઇડ આયનની પાણી સાથે પ્રક્રિયા કરી તો આ પ્રક્રિયામાં જો પાણી આલ્કોહોલ કરતા સારામાં સારો પ્રોટોન દાતા છે એટલે પાણી આલ્કોહોલ કરતા પ્રબળ છે અને આ પ્રક્રિયામાં જો આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારામાં સારો પ્રોટોન ગ્રાહી છે એટલે એચ પ્લસ સ્વીકારે એટલે આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારો પ્રબળ બેઝ કહેવાય અને એ જ કારણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને સોડિયમ ઇથોક્સાઇડ એમાં સોડિયમ ઇથોક્સાઇડ વધારે પ્રબળ બેઝ કહેવાય આલ્કોહોલ પ્રોન્સ્ટેટ બેઝ તરીકે પણ વર્તે છે અને એ વર્તવાનું કારણ આ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી જેને કારણે પ્રોટોન સ્વીકારી શકે છે એટલે પ્રોટોન મેળવી શકે છે પ્રોટોન ગ્રહી છે તો આ મુદ્દા આપણે જોઈ ગયા આલ્કોહોલ સંયોજનની એસિડિકતા બરાબર તો આમાં બે પ્રકારના પ્રશ્ન અલગ અલગ પૂછી શકાય પહેલો પૂછે કે પ્રાથમિક કરતા દ્વિતીય કે દ્વિતીય કરતા તૃતીય આલ્કોહોલની એસિડિકતા એસિડ તરીકેની પ્રબળતા ઓછી હોય છે સમજાવો અને બીજું પાણી આલ્કોહોલ કરતા પ્રબળ એસિડ પ્રક્રિયા સમજાવો તો તમે આ લખી શકો છો બરાબર